ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ દસ ગતિ અને અંતરનું માપન તેમાં હવે ભાગ ત્રણમાં આપણે કોઈ વક્રરેખાની લંબાઈ માપવી આપની આસપાસની ગતિશીલ વસ્તુઓ ગતિના પ્રકાર વિશે વિડીયો દ્વારા સમજૂતી મેળવીએ કોઈ વક્રરેખાની લંબાઈ માપવી Measuring the length of curved line. આપણે કોઈ વક્રરેખાની લંબાઈ મીટર સ્ક્વેર વડે માપી શકતા નથી. વક્રરેખાની લંબાઈ માપવા માટે વક્રરેખા એટલે કે વર્તુળાકાર જે સીધી લીટીમાં ન હોય તેને વક્રરેખા કહેવામાં આવે છે. તો તેની લંબાઈ આપણે માપપટ્ટિ વડે માપી શકતા નથી. આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રવૃત્તિ 4. વક્રરેખા AB ની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. દોરીના એક છેડા પર ગાંઠ બનાવો. આ ગાંઠને બિંદુ A પર રાખો. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો. તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્રરેખા અનુસાર ફેલાવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને વક્રરેખાના બિંદુ બી સુધી પહોંચો. દોરીનો જે ભાગ બિંદુ બી પર છે તેને નિશાનીથી અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો. દોરીની શરૂઆતની ગાંઠ તથા હવે દોરીની લંબાઈ આપણે ફૂટપટ્ટીની મદદથી માપી લઈએ તો આપણને વક્રરેખાની લંબાઈ સમજાઈ જાય. તેના બીજા છેડા પર નોંધેલ નિશાનની વચ્ચેની લંબાઈ માપો. આ માપ વક્રરેખા AB ની લંબાઈ છે. આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણને કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડશે. આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ મૂવિંગ થિંગ્સ અરાઉન્ડ અસ પ્રવૃત્તિ 5 એવી વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ છે તેની યાદી કોષ્ટક 10.4 માં લખો. સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ, ઘડિયાળ, ઘડિયાળના કાંટા પણ હોઈ શકે છે. તમે જેટલી લાંબી યાદી બનાવી શકતા હોય તેટલી બનાવો. તેમાંથી કેટલી ગતિશીલ છે, કેટલી સ્થિર છે? તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી. જ્યારે ટેબલ એ જ સ્થાને પડેલું હોય બરાબર, આપણે જોયું છે કે પક્ષી એક જ જગ્યાએ રહેતા નથી, એ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. જ્યારે ટેબલ એ જ સ્થાને પડેલું હોય છે આના આધારે સુનિશ્ચિત કર્યું હશે કે ગતિમાં છે કે સ્થિર છે. આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ. સાચો જવાબ પસંદ કરી યોગ્ય જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. પ્રવૃત્તિ 6. જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, એટલે કે પાથરો. તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એક કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધે તમે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો. એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા બતાવો. એ તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે, ખરું ને?
ગતિના પ્રકાર ટાઈપ્સ ઓફ મોશન. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. આ કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા પર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો? આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ. બરાબર. અહીં આપણે જોઈએ કે સીધા પાટા પર ચાલતી ટ્રેન અને વૃક્ષ પરથી પડતું પાકું ફળ એ સીધી જ એટલે કે સરળ રેખીય ગતિમાં પડે છે, તેથી તેને શું કહેવાય? સુરેખ ગતિ કહે છે. એ સુરેખ ગતિ કહે છે. પ્રવૃત્તિ 7. એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈએ છીએ કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. બરાબર. ગોળ ફળે છે માટે તેને શું કહેવાશે? વર્તુળાકાર ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.